એ નીતિ જ્ઞાન એ નીતિબોધ એ વ્યવહાર બોધ એ નિત્ય નવનીત જેવું કથયતવ્ય આપણને પચે પાથ બને અમાત્યો કમંડળ જેવા હોવા જોઈએ આપ સૌ હવે આ આધુનિક જમાનામાં કમંડળથી દૂર થતા જાઓ છો પણ કમંડળથી પરિચિત છો માટે એમ કહેવું જોઈએ કે કમંડળ ઉપરથી પહોળું અને એના નાળચાથી સાંકળું હોય છે એટલે કે લેવામાં વધારે લે છે ગ્રહણ વધારે કરે છે અને કોઈને દાળ કોઈને સૂપ કે કોઈને કંઈક પેય આપે તો એ ઓછું આપે છે મંત્રીઓ આવા હોવા જોઈએ કર વગેરે ઉઘરાવાની બાબતમાં વધારે એકત્ર કરનારા અને ઓછું આપનારા બીજું એક સરસ વિશેષણ ગ્રંથકારે વાપર્યું છે કે અમાત્યો તો ખજાનાને પ્રાણ સમજનારા હોવા જોઈએ એના માટે તો રાજાનો ખજાનો એ જ એનો પ્રાણ પોતાના પ્રાણ એ પ્રાણ નથી પણ ખજાનો એ પ્રાણ છે કોષહ એવ પ્રાણ રાજાનો ખજાનો એ જ પ્રાણ હોય કારણ કે રાજાનું રાજ્ય પોતાના થકી ચાલે છે અને હે મિત્ર પિંગલક કે છે તમારા બંને અમાત્યો સંજીવક અને અરે કરટક અને દમનક છે તો આપ શા માટે શિકારે જાઓ છો આમ અનેક વચનો કહીને પહેલાં સંજીવક બળદે પિંગલકને એવો તો ચઢાવ્યો એવો તો ઉશ્કેર્યો કે છેવટે પોતાના ભાઈની હાજરીમાં પિંગલક સિંહે આ બંને અમાત્યોને એટલે કે કરટક અને દમનક બંને શિયાળબાઓને અમાત્ય પદેથી દૂર કરી દીધા કાઢી મૂક્યા હવે શું છેવટે કરટક અને દમનક બંને મનોમન દુઃખી થયા અને પસ્તાવા લાગ્યા કે આ તો આપણો જ દોષ છે પછી પસ્તાવો કરવા યોગ્ય નથી કરટકે કહ્યું કે છે હે દમનક કહેવાયું છે કે સુવર્ણરેખાને અડવાથી કંદર્પકેતુ નામનો એક રાજકુમાર જાતે બંધાયેલી દૂતી અને મણી લોભી સાધુ આ ત્રણેય જણા પોતાના વાંકે જ દુખી થયા હતા મિત્રો પાંચમી કથા શરૂ થઈ રહી છે પેટા કથા જુજુ વ્યવહારબોધ કહેતી આ ત્રણ કથાઓ છે પણ એક સૂત્રતાવાળી છે એક જ કેન્દ્રસ્થાનીથી કહેવાય છે કહી રહ્યો છે કર્ટક દમનકને અને વાત ચાલી રહી છે ખરેખર તો હિતોપદેશકાર પેલા સુદર્શન નામના ત્રણ પુત્રોને કહી રહ્યા છે કે ક્યારેય બટુ ચાપલથી ઉતાવળથી વિના વિચારે કોઈ વસ્તુને અડવું નહીં આજના આધુનિક યુગમાં પણ વિદ્યુતના જમાનામાં પ્રયોગશાળાઓના આ બહુ મોટા વિશ્વમાં આખું વિશ્વ પ્રયોગશાળા બની રહ્યું છે ત્યારે એને અડવું ઉતાવળ કરવી એ જોખમી હોય છે મિત્રો એવા નાના નાના કથયિતવ્યો પણ બહુ મોટા ઉપયોગી મહાવચનો કહી શકીએ તેવી વાતો આમાંથી જાણવા મળે છે

તેના દરબારમાં એક હજામને ફાંસીની સજા થઈ તેને લઈને અધિકારીઓ ફાંસીને માંચડી જતા હતા એટલામાં કંદર્પ કેતુ જે અત્યારે સંન્યાસી હતો તેણે પેલા અધિકારીઓને રોક્યા અને બધી વિગત કહેવાની વાત કરી કે રોકો રોકો આ હજામને નાપિતને હું જાણું છું તેને તમે મારશોને નિર્દોષ છે અને એ પોતે હવે અધિકારીઓને કથા કહે છે કે છે એક દિવસ સમુદ્ર પાસેના ઉદ્યાનમાં હું ફરતો હતો ત્યાં મેં એક વણિક પાસેથી વાત સાંભળી કે મધ્યરાત્રિના સમયે ચૌદસના દિવસે આ સમુદ્રની અંદર એક લક્ષ્મી જેવી કન્યા પ્રગટ થાય છે અને એ કલ્પવૃક્ષની નીચે ઇચ્છિત ફળ આપનારી ઈચ્છિત ભોગવિલાસ કરનારી હોવાને કારણે મને એના માટે લાલાહિત મન થયેલી કન્યાને મેળવવા હું અધીરો બન્યો છું કેતુએ આ સાંભળ્યું અને એ પણ રાજકુમાર હોવાને નાતે લાલાહિત થયો આવી સુંદર કન્યાને મેળવવા એ પણ પેલા વણિકની સાથે સમુદ્ર મધ્યે પહોંચ્યો અને વણિકના કાયા મુજબ ત્યાં પેલી કન્યા હતી એની સાથે એણે ગાંધારવી વિવાહ કર્યો સુખચેનથી રહેવા લાગ્યો એક દિવસ પેલી કન્યા રત્નમંજરીએ એને એમ કહ્યું કે હે સ્વામીનાથ બધી બાબતો કરજો આપ મારી સાથે સુખેથી રહેજો પણ ક્યારેય આ રેખાવાળી કન્યા છે એને આપ અડતા નહીં પણ મનુષ્ય સ્વભાવ એવું કર્યા સિવાય રહે જ નહીં અને કંધર્વ કહેતું પેલી કન્યાને અડક્યો સુવર્ણ જડિત અથવા સુવર્ણ રેખાઓવાળી તે કન્યા એ ખરેખર ગંધર્વ કન્યા હતી અને ચિત્રમાં ચિતરેલી હોવા છતાં એણે તો એવો પાદ પ્રહાર કર્યો કે કંદર કેતુ સમુદ્ર મધ્યથી પોતાના દેશમાં આવીને પડ્યો અને છેવટે સુખચેન ગુમાવેલો તે સંન્યાસી બની ગયો સંન્યાસી બનેલો તે એક દિવસ એક ભરવાડને ઘેર રાત્રે રોકાયો ત્યાં એણે દારૂ પીને પાછા ફરેલા ભરવાડને આવતો જોયો પણ અતિથિ હોવાને ના કશું પણ બોલ્યું નહીં માત્ર એની પસાળમાં સૂતા સૂતા એ બધું જોવા લાગ્યો ભરવાડે આવીને એની પત્નીને ખૂબ ધમકાવી કારણ કે એની પત્ની કોઈક દૂતી સાથે વાત કરતી હતી ગુસ્સે થયેલી ગુસ્સે થયેલો ભરવાડ પત્નીને આંગણામાં એક મોટા સ્તંભ સાથે એક થાંભલા સાથે બાંધીને અંદર ઘરમાં સૂઈ ગયો આ તરફ એક દૂતી જે પેલા વાણંદની પત્ની હતી તે આવી અને જાર કર્મ માટે પેલી ભરવાડ ભરવાડણને એમ કહેવા લાગી કે તારા સિવાય તો તારો પેલો કહેલો છુપાયેલો અથવા તો અભિસાર કરવાવાળો કૂકરમાં આચરવાવાળો પેલો વ્યક્તિ તારી પ્રતીક્ષા કરે છે તું ઝડપથી જા તારે સ્થાને હું બંધાવું છું મિત્રો ભરવાડણને બદલે દૂતી બંધાઈ અને ભરવાડણ ત્યાં ગઈ એની સાથે જાર્મ કર્મ કરીને પાછી ફરે એ પહેલાં અહીં એવું બન્યું કે ભરવાડ જાગ્યો એને એમ થયું કે મારી વાતને માની નહીં અને મારું અપમાન કર્યું એમ કહેતાની સાથે જ એણે તેનું નાક કાપી કાઢ્યું નાક કાપડીને ભરવાડ ફરીથી સૂઈ ગયો આ બાજુ દૂતી પાછી આવી અરે ભરવાડણ પાછી આવી દૂતીનું નાક કપાયેલું જોયું એણે સઘળી હકીકત કીધી ભરવાડણ એને સ્થાને બંધાઈ ગઈ નાક કપાયેલી દૂતી ઘેર પહોંચી સવારમાં હજામે જોયું કે એ ભાઈ અરે ઓ પત્ની કે છે મને મારો હજામનો સામાન આપો હજામત કરવાનો સામાન આપો આખી કોથળી આપવાને બદલે રાત્રે થયેલા આ કર્મને છુપાવવા દૂતીએ એકલો અસ્ત્રો આપ્યો હજામ ગુસ્સે થયો અને એણે એ અસ્ત્રો એના નાક કર નાક પર ફેંક્યો ખરેખર કંઈ વાગ્યું નહોતું પણ પેલી દૂતી એવો ઢંગ કરીને ઢળી પડી કે અરે રે આણે તો મારું નાક કાપી નાખ્યું અને છેવટે એણે રાજાને ફરિયાદ કરી ફરિયાદ કરતાં જ રાજતીડું આવ્યું અને નિર્દોષ હજામ આપણે જાણીએ છીએ તેમ દોષિત થયો જેને લઈને આ અધિકારીઓ જતા હતા આ હકીકત પેલા કંદરપકેતુએ અધિકારીઓને કહી અધિકારીઓએ આ ભરવાડને અરે આપણી આ દૂતી બનેલી હજામની પત્નીને પકડી લીધી હજામને છોડી દીધો આ તરફ ભરવાડ જાગ્યો ભરવાડ જાગતા એવું બન્યું મિત્રો કે ભરવાડણે એમ કહ્યું કે હે મૂર્ખપતિ તું શું એવું સમજે છે કે હું પાપી છું અત્યાચારી છું કુકર્મ કરનારી છું અરે હું તો દેવી છું સતી છું મહાસતી છું જો મારું નાક તે કાપ્યું હોવા છતાં અક્ષત છે જો મેં મનવચન કર્મથી તારાસીભાઈ કોઈનો વિચાર ન કર્યો હોય તો મારું આ મારું નાક પાછું આવી જાય ભરવાડે ધ્યાનથી જોયું એનું નાક તો એમ જ અને એ તો એના પગમાં પડી ગયો એટલે કુબુદ્ધિથી ભરવાડ અને એના પતિને છેતર્યો હવે એકંદર કેતુ ત્રીજી એક નાની વાર્તા કહે છે કે મારી સાથે એક સાધુ પણ ક્યારનો એ મારી પાછળ પાછળ ફરી રહ્યો હતો એક દિવસ એ ગણિકાના ઘરની બહાર શાખમાં એક વેતાળ ચિતરેલો એના માથે મણી એ લેવા માટે લાલાહિત થયો એણે મણી ચોર્યો રાત્રે પણ વેતાળ અંદરથી જાગૃત થયો અને એણે એક લાત મારતા પેલો સાધુ ઢળી પડ્યો ગણિકા જાગી ગઈ અને પશ્ચિમમાંથી દક્ષિણમાંથી ભેગા કરેલા એના બધા મણી લઈ લીધા મેળવવા ગયેલો એક મણી અને ગુમાવવા પડ્યા બધા મણી કથાયવ્ય મિત્રો એ છે બંને વાર્તાઓને અંતે મારે ત્રણેય વાર્તાઓને અંતે એમ કહેવું છે કે મૂળ વાત એવી છે કે જેમાં આપણો જ વાંક હોય તો એમાં આપણે બીજાનો દોષ કાઢવો યોગ્ય નથી એમ બંને મિત્રો હવે એવું વિચારવા લાગ્યા કે આપણે દોષે જ આપણે રાજાનાથી દૂર થયા છીએ હવે જેમ આપણે મિત્રતા કરાવી હતી એમ ફાટ ફૂટ પડાવવાનું પણ શરૂ કરીશું મિત્રો હવે ખરેખર શરૂ ભેદ શરૂ થાય છે અત્યાર સુધીની કથાઓ એ ઉપકારક કથાઓ હતી પેટા કથાઓ હતી સમાજના નાના નાના કથન કેન્દ્રોને કથયિતવ્યોને રજૂ કરનારી કથાઓ હતી હવે શરૂ થઈ રહી છે ફાટફૂટની નીતિ કરટક અને દમનક શરૂ કરી રહ્યા છે ફાટફૂટ અને બંને જણા એમ કહી રહ્યા છે કે ઉત્પન્ન થતા અનેક કાર્યોમાં પણ જેની પાસે બુદ્ધિ છે તેને કોઈ મુશ્કેલી નડતી નથી કારણ કે બુદ્ધિશાળી ગોપવધુએ પોતાનો આબાદ બચાવ કર્યો હતો કે છે કેવી રીતે તો નગરીમાં એક ગોપવધુ હતી તે જાર કર્મ કરનારી હતી એટલે જેને કહીએ ને કે કુકર્મ કરનારી હતી તે નગરી મેં કહીએ મિત્રો જુઓ દ્વારિકાનો ઉલ્લેખ છે આબુનો ઉલ્લેખ છે શ્રી પર્વતનો ઉલ્લેખ છે હવે વાર્તા શરૂ કરીએ ઝડપથી એક ફોજદાર અને તેના દીકરા બંનેની સાથે કુકર્મ કરતી એક દિવસ એમ બન્યું કે દીકરો આ ભરવાડણ સાથે હતો ગોપ સાથે હતો એટલામાં જ એનો પિતા એટલે કે ફોજદાર આવ્યો બુદ્ધિશાળી ગોપવધુએ એમ વિચાર્યું કે હવે શું એને પેલા એના દીકરાને કોઠીમાં પૂર્યો અને ફજદારની સાથે રમણ કર્યું પણ ત્યાં તો એનો મૂળ પતિ આવી ગયો એણે યુક્તિપૂર્વક બુદ્ધિ ચાતુર્યથી હતી ફોજદારને એમ કહ્યું કે તું ખોટો ખોટો ગુસ્સો કર ધમકી આપ અને અહીંથી ચાલ્યો જા ફોજદારને આમ નીકળતો જોઈને પતિએ પત્નીને પૂછ્યું કેમ આવું થયું એણે કીધું અરે આ ફોજદાર એના પુત્ર પર ગુસ્સે થયો હતો અને એ દોડીને આપણા ઘરમાં સંતાઈ ગયો જુઓ આ મેં કોઠીમાં સંતાડ્યો છે અને મેં ફોજદારને અહીં નથી આવ્યો એમ કહીને કાઢી મૂક્યો છે પતિ પણ માની ગયો એણે ફોજદાર અને એના દીકરા બંનેને આબાદ બચાવી લીધા અને પોતાની બુદ્ધિથી ખરેખર તો કુત્સિત બુદ્ધિ છે બુદ્ધિ ક્યારેક સારી પણ હોય અને કુત્સિત પણ હોય અહીં કુત્સિત બુદ્ધિથી એને કોઈ મુશ્કેલી નડી નહીં માટે કરટક કહે છે કે હવે ઉપાય કરીને આપણે આ બંનેને જુદા પાડીશું કારણ કે ઉપાયથી જે સિદ્ધ છે તે બીજા કસાથી નથી જેમ કાળગડાએ કાળા સાપને મારી નાખ્યો તેમ મિત્રો અહીંથી સાતમી કથા શરૂ થાય છે આપણે બંને જાણીએ છીએ આપણે બધા જ જાણીએ છીએ અને આ બંને મિત્રો એમ કહે છે કે આપણે બંને જાણીએ છીએ કે હવે ફાટફૂટ એ જ રસ્તો છે એના સિવાય આપણો ઉદ્ધાર થશે નહીં વાર્તા શરૂ થાય છે કે એક જંગલમાં વૃક્ષ પર કાગડાનું દંપત રહેતું હતું એની નીચે એક કાળો સાપ પ્રસવ કાળે હંમેશા કાગડો સાપ કાગડાના બચ્ચા ખાઈ જાય કાગડાએ વિચાર્યું કે હવે આ સાપનું કંઈક કરવું પડશે કાગડી પણ દુઃખી થઈ કે આપણે આ વૃક્ષ બદલી દઈએ ત્યારે કાગડાએ કહ્યું કે અરે અરે હું આ વખતે એને છેદ છોડીશ નહીં તું ચિંતા ન કર આ હું એને કોઈપણ ઉપાવે મરાવી દઈશ અને હવે એ કાગડીને વાર્તા કહી રહ્યો છે કે સાંભળ એક સસલો બુદ્ધિથી જેમ સિંહને કૂવામાં પાડી દે તેમ હું આને મરાવી દઈશ જોઈએ કે આ વાર્તા પણ આપણે જાણીએ છીએ કે જંગલનો એક રાજા સિંહ એણે બધા પ્રાણીઓને એકી સાથે ખાવાનું શરૂ કર્યું બધાએ નક્કી કર્યું કે અરે સ્વામી આમ એક એક બધાને બધાને એક સાથે ખાશો તો અમે નાશ થઈ જઈશું જંગલ ખાલી થશે પછી આપ શું કરશો બધાએ વારાફરતી એની સામે જવાનું નક્કી કર્યું એક દિવસ એક વૃદ્ધ સસલાએ વિચાર્યું કે આ સિંહનો કોઈ ઉપાય કરવો પડે અને આપ સૌ જાણો છો આ કથાથી પરિચિત છો એટલે હું એને ટૂંકમાં કહીશ કે એણે કૂબામાં પડતું સિંહનું પ્રતિબિંબ બતાવીને એણે એમાં પાડી એને મારી નાખ્યો એવી જ રીતે કાગડાએ પણ એવું જ કર્યું મિત્રો કે ક્યાંકથી નજીકના સરોવરમાં આવેલા રાજકુમારનું એક ઘરે ઘરેણું ચોરીને તમે જોઈ શકો છો એક લાલ રંગનું ઘરેણું ચિત્રમાં દેખાય છે એ સાપના દરમાં મૂકી દીધું અને રાજ નોકરોએ સાપને લાકડીઓથી ફટકારી મારી નાખ્યો ટૂંકમાં એમ કહેવું છે કે બંને વાર્તાઓનો એ જ અર્થ છે કે બુદ્ધિર બુદ્ધિર્બલમ તસ્ય જેની બુદ્ધિ છે તેનું જ બળ આફત વખતે કશું પણ બુદ્ધિ સિવાય કરવું જોઈએ નહીં હવે સિંહ પાસે જઈને દમન કે ફાટફૂટ પડાવવા માટે જે દલીલો કરી એ અગત્યની છે મિત્રો ત્રણ દલીલો સીધો જ પહોંચી ગયો રાજા પાસે એને કહેવા લાગ્યો કે હે મહારાજ આફત વખતે રાજાને પૂછાય વિના પણ એની સામે જઈને એનું હિત કહેવું જોઈએ જે સ્વામીના પદને લેવા ઈચ્છતો હોય તેવાની હંમેશા સ્વામીએ ઉપેક્ષા કરવી જોઈએ અને સ્વામીની સાથે જે બેસે છે તે ધીમે ધીમે ગર્વિષ્ઠ બની જાય છે માટે હે સ્વામી આ બળદ સંજીવક ગર્વિષ્ઠ બની ગયો છે છકી ગયો છે માટે એને તમે દૂર કરો સિંહ કહે છે અરે સંજીવક શું ઈચ્છે છે એ તો પહેલા જાણો દમનક કહે છે અરે એ મદાંત બન્યો છે અને મનમાની કરે છે સિંહ કહે છે પણ મારે તો એની સાથે જૂનો સ્નેહ છે દમનક કહે છે અરે સ્વામી એ જ મોટો દોસ્ત છે તમે જૂના નોકરોને બદલે નવાને સ્વીકાર્યા માટે જ આ થયું છે સિંહ કહે છે તો જાણી લાવો આપણે શું કરવું જોઈએ અને એ શું કરવા માગે છે દમનક કહે છે અરે સ્વામી દુર્જન ઉપર ભરોસો ન કરાય અને નબળા મનુષ્યને પણ પહેલાં જાણવો જોઈએ એમ કહીને હવે ટીટોડાની વાર્તા કહે છે કે છે સમુદ્ર કિનારે એક ટિટોડીએ એમ વિચાર્યું કે એ સ્વામીનાથ આપણે ઈંડા મૂકીએ ટીટોડાએ કહ્યું કે તું આ ઘૂઘવતા સમુદ્રને જોતી નથી એક ક્ષણમાં તો તારા ઈંડા લઈ જશે અને એમ જ થયું ટીટોડીના ઈંડા સમુદ્ર ચોરી ગયો છેવટે ટીટોડો કકડ કરતો પક્ષીરાજ ગરુડ પાસે પહોંચ્યો ગરુડે એ વાત વિષ્ણુ ભગવાનને કહી વિષ્ણુએ વિનંતી કરતા ટિટોડાને સમુદ્રએ ઈંડા પાછા આપ્યા માટે પેલો કરટક દમનક બંને જણા કહી રહ્યા છે કે મહારાજ જ્યાં સુધી આપણે દુબળા પાતળાનો માણસને પણ જાણીએ નહીં ત્યાં સુધી આપણે એનો ભેદ જાણી શકતા નથી માટે એને જાણવો પડે પછી બંને જણા સંજીવક પાસે ગયા એને ખોટી ખોટી વાતો કરી કે સિંહ તને મારીને પોતાનું જીવન ચલાવવા માગે છે માટે તું જ્યારે તારી સામે આવી જાય તને મારવા આવે ત્યારે તું યોગ્ય પરાક્રમ કરજે અને આ બાજુ સિંહને એમ કહ્યું કે સ્વામી અમે જેમ કહ્યું હતું ને એમ જ એ તો સ્વાર્થી છે અને હવે એ તમારી સામે આવી રહ્યો છે જોજો એ ચોક્કસ તમને મારી બેસ છે માટે સજ્જ થઈને રહેજો મિત્રો તમને વધારે શું કહું સિંહે સંજીવકને મારી નાખ્યો બંને એવા જેને કહી શકાય કે અતૂટ મિત્રતાવાળા મિત્રોને આ બંને લુચ્ચા શિયાળોએ જુદા કરી દીધા સુહૃદભેદ નામનું શીર્ષક અહીં યથાર્થ થઈ ગયું બંનેમાં ફાટફૂટ થઈ ગઈ અને તવ્ય છેલ્લું એ છે કે કદાપી શિયાળ જેવા લુચ્ચા મિત્રો ન કરવા ઉતાવળે કોઈની કાનભંભેરણીથી ક્રોધ ન કરવો ગમે તેવી પરિસ્થિતિમાં પણ કોઈના પ્રાણ ન લેવા ઉતાવળા કરેલા કાર્યથી પાછળથી પસ્તાવવું જ પડે છે ઉતાવળે લીધેલા નિર્ણયો વિનાશકારી હોય છે ખોટા નિર્ણયથી સાચા મિત્રો ગુમાવવા પડે છે આજના ઝડપી અને હરીફાઈના સમયમાં શિયાળ જેવા મિત્રો અનેક હોય છે તેનાથી દૂર રહેવું ગમે તેવી ગાઢ મિત્રતાને પણ ગ્રહણ લાગે છે એ વાત પણ તમારે યાદ રાખવી માટે દરેક સ્થિતિમાં વિવેક બુદ્ધિથી નિર્ણય લેવો આ સાથે જ મિત્રો આપણું આ ભેદ નામનું હિતોપદેશનો એક વિભાગ અહીં પૂર્ણ કરીએ છીએ સમયની સાથે યત્કિંચિત જે કહ્યું છે તેને ગ્રહણ કરી તેના કથયિતવ્યને જ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એ જ આપણું લક્ષ્ય છે નમો નમઃ ઓ ગુજરાત ઇન્ટિગ્રેટ ક્લાસુ સેટેલાઈટ ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન